નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ ડિજિટલ પ્લેટફોર્મ પર એક નવા જ ટૉપિક સાથે મળી રહ્યા છીએ જેમાં જેમનું નામ છે ફાઇવ મિનિટ ફાઇવ ક્વેશ્ચન એટલે કે પાંચ મિનિટ પાંચ પ્રશ્નો છે એ આપણે એમાં ચર્ચા કરવાના છીએ મિત્રો આ પ્રશ્નો છે એ આગળની ઘણી બધી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાયેલી છે એમાંથી આ પ્રશ્નો લીધેલા છે અને આ પ્રશ્નોનો આપણે ઊંડાણપૂર્વક એમનું સોલ્યુશન જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકની તો પ્રથમ પ્રશ્ન આપણે એ પૂછાયેલો છે કે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી તો ઓપ્શન એનો એ છે પાટણ ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી જામનગર અને ઓપ્શન ડી નવસારી તો આમાંથી કયો જવાબ આપણો સાચો આવશે તો વાત કરીએ મિત્રો હવે ઘણા મિત્રો શું જોતા હોય છે સૌપ્રથમ આયુર્વેદ એટલા માટે ટીક શું કરતા હોય છે જામનગર પરંતુ મિત્રો અહીંયા આપણે એક શબ્દ જોવા જેવો છે કે જેનું નામ છે કોલેજ આપણે અહીંયા શું આપેલું છે કોલેજ પૂછાયેલું છે એટલે કે સૌપ્રથમ આયુર્વેદ કોલેજ તો આપણો જવાબ શું આવશે પાટણ કેમ તો કે આયુર્વેદ કોલેજ છે એની સ્થાપના ક્યારે થઈ ગઈ હતી તો કે ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં એમની સ્થાપના થઈ ગઈ હતી પણ જો આ કોલેજની જગ્યાએ આપણે શું પૂછે તો કે યુનિવર્સિટી જો યુનિવર્સિટી આપને પૂછે તો આપણો જવાબ શું આવશે જામનગર તો શું જવાબ આપણો આવશે જામનગર અને આ જામનગરમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઈસવીસન ઓગણીસો સડસઠના રોજ એમાં સ્થાપના થઈ હતી તો આ રીતના બંને જવાબ આપણે યાદ રાખીશું અને મિત્રો આ સવાલ આપણે આગળ બિન સચિવાલયમાં પણ આ સવાલ પૂછાયેલો છે હવે મિત્રો ગુણ સેવા જે પસંદગી મંડળ જે છે એમાં ઘણી બધી વખત એમાં સવાલ પૂછતા હોય છે કે કયા જિલ્લાની સરહદ કયા જિલ્લાને સ્પર્શે છે એવા અવારનવાર એમ કહી શકાય ફેવરિટ એમનો સવાલ છે તો આ અવારનવાર આપને પૂછતા હોય છે તો સાથે આપણે એ પણ જોતા જઈશું જેથી કરીને આપણા જિલ્લા પણ સાથે સાથે કમ્પ્લેટ થતા જઈએ તો જોઈએ સૌ પ્રથમ પાટણ તો આ પાટણને છે એ કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો સૌ પ્રથમ કયું આવશે કચ્છ બીજું આવશે બનાસકાંઠા ત્રીજું આવશે મહેસાણા અને ચોથું શું આવશે સુરેન્દ્રનગર પણ મિત્રો જ્યારે આપણે સવાલ પૂછે ત્યારે એમાં કયો ઓપ્શન હશે તો કે એમાં હશે અમદાવાદ કયો ઓપ્શન હશે અમદાવાદ કેમ તો કે એમની સરહદ સ્પર્શતી નથી ખાસ ધ્યાન રાખજો અમદાવાદની સરહદ છે એ સ્પર્શતી નથી પણ ઓપ્શન એક ઓપ્શનમાં આપણે આ જવાબ પણ આપેલો હશે તો યાદ રાખીશું પાટણમાં કચ્છ બનાસકાંઠા મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ સ્પર્શે છે બીજું જોઈએ મિત્રો અમદાવાદ તો આ અમદાવાદને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો આ બાજુથી આપણે સુરેન્દ્રનગર બીજું તો કે ભાઈ મહેસાણા ત્રીજું ગાંધીનગર ચોથું ખેડા પાંચમું આણંદ અને છઠ્ઠું ભાવનગર અને સાતમું બોટાદ તો અમદાવાદ જિલ્લાને કુલ સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે અને આ સૌથી વધારે જિલ્લાની સરહદ સ્પર્શતી હોય એમાંનો એક જિલ્લો કયો છે અમદાવાદ ખાસ ક્લિયર કરજો મિત્રો કે હું એવો જ જવાબ તમને કહું છું કે ભાઈ જે સૌથી વધારે જિલ્લાની સરહદ સ્પર્શે છે એમાં કયો છે તો કે અમદાવાદનો પણ સમાવેશ થાય છે તો આની સિવાય બીજા પણ જિલ્લા હશે કે જેમાં પણ સૌથી વધારે જિલ્લાઓની સરહદ સ્પર્શતી હશે કયા કયા જિલ્લા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે આગળ જોઈએ ત્રીજો ઓપ્શન જોઈએ તો કે ભાઈ નવસારી તો નવસારીમાં કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો કે એક તો વલસાડ બીજું ડાંગ ત્રીજું તાપી અને ચોથું કયું આવશે સુરેન્દ્રનગર એટલે કે નર્મદા જિલ્લાને છે એ સરહદ છે એ નવસારીને સ્પર્શતી નથી તો આપણે ખાસ ધ્યાન રાખીશું અને ચોથો જિલ્લો જોઈએ જામનગર તો કે જામનગરમાં સૌપ્રથમ કઈ જિલ્લોની સરહદ સ્પર્શે તો કે દેવભૂમિ દ્વારકા કેમ તો કે દેવભૂમિ દ્વારકા જ છે એ જામનગરમાંથી જ અલગ પડેલો છે ક્યારે તો કે પંદર ઓગસ્ટ રોજ જે સાત નવા જિલ્લા બનેલા હતા એ અંતર્ગત જામનગરમાંથી એક જિલ્લો કયો અલગ પડેલો હતો દેવભૂમિ દ્વારકા બીજો તો કે પોરબંદર જિલ્લાની સરહદ સ્પર્શે છે ત્રીજું રાજકોટ અને ચોથું મોરબી તો મિત્રો મોરબીની પણ રચના ક્યારે થઈ છે તો કે પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ એટલે કે જામનગરમાંથી એક બાજુ દાયોદેવભૂમિ દ્વારકા અલગ પડેલો છે અને બીજી બાજુ મોરબી જિલ્લો અલગ પડેલો છે પણ મિત્રો જ્યારે જામનગરનો તમને સવાલ જિલ્લાની દૃષ્ટિએ પૂછાય તો આપને ઓપ્શનમાં કયો હશે જુનાગઢ તો ખાસ ધ્યાન રાખીશું કે જૂનાગઢની સરહદ છે એ જામનગરને સ્પર્શતી નથી તો આ રીતના આપણે આટલા જવાબ આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે આપને કંઈક આવો આપેલો છે કે ઈસબ ગુલના વ્યાપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન આપણો એ છે પાટણ ઓપ્શન બી બનાસકાંઠા ઓપ્શન સી સાબરકાંઠા અને ઓપ્શન ડી મહેસાણા તો આમાંથી કયો જવાબ આવશે તો આમાં જવાબ આપણો કયો આવશે મહેસાણા તો કે ભાઈ ઈસબ ગુલ વ્યાપારનું મહત્વનું મથક છે એ કયો જિલ્લો ગણવામાં આવે છે તો 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 કે કે મહેસાણા મહેસાણા છે છે આપણો ગણવામાં આવે વાત કરીએ મિત્રો વિશે આ જે ઈસબ છે એમાં પેલા તો કયો પાક ગણવામાં આવે છે એક તો રોકડિયો પાક ગણવામાં આવે છે આ પાક છે ક્યારે લેવામાં આવે છે કઈ ઋતુમાં લેવામાં આવે છે કદાચ એવો પણ સવાલ પૂછાય તો કે આ શિયાળો શિયાળામાં છે એ પાક લેવામાં આવે છે પરંતુ મિત્રો હાલની જે પરીક્ષાનો ક્રેસ છે એ આધારે તમને સવાલનો જવાબ આવી રીતના પણ ઓપ્શન મૂકેલા હોય કે ભાઈ ઈસબગુલનો પાક છે એ કઈ ઋતુમાં લેવામાં આવે છે ખરીફ પાક કયો પાક ગણવામાં આવે તો કે ખરીફ પાક રવિ પાક કે જાયદ પાક તો એમાંથી કયો આવશે આ પાક તો કે રવિ પાક ગણવામાં આવે છે આ સિવાય ઈસબગુલની વાત કરીએ મિત્રો તો ઈસબુલ છે મહેસાણા જિલ્લો છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ કેવો છે પ્રથમ નંબરે ધરાવે છે અને આ ઈસબ ઉત્પાદનમાં મહેસાણા જિલ્લામાં ગુજરાતની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ઈસબ ઉત્પાદનમાં ગુજરાતમાં કેવું છે પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતની દ્રષ્ટિએ પણ છે એ ઉત્પાદનમાં ગુજરાત છે એ પ્રથમ સ્થાને છે એટલે કે ઈશબગુલના ઉત્પાદનમાં ભારતમાં ઈશબગુલના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત છે એ પ્રથમ ક્રમે છે જ્યારે વિશ્વની દ્રષ્ટિએ વાત કરીએ તો વિશ્વની દ્રષ્ટિએ ઉત્પાદનમાં બીજું સ્થાન છે એ ગુજરાત ધરાવે છે અને આ સિવાય આપણે યાદ રાખીશું એક મહત્વનું કેન્દ્ર મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે જગુદણમાં આવેલું છે હવે મિત્રો તમારે છે એ કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે આ જગુદણ છે એ કયા જિલ્લામાં આવેલું

અહીંયા મિત્રો આપણે બાજુમાં આપણે એમના ચિત્રો પણ આપેલા છે તો એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ કયું કેનું ચિત્ર છે તો કે આ છે ઈસબગુલનું ચિત્ર છે આ છે એ જીરાનો પાક છે આ છે એ વરિયાળીનો પાક છે અને આ એરંડાનો પાક છે તો આ રીતના આપણે આ સવાલમાંથી આટલા જવાબ આપણે યાદ રાખીશું અને આ સિવાય મિત્રો આમાં આપણે જે જિલ્લાની વાત કરી હતી એ પણ આપણે એક વખત સાથે જોઈ લઈએ કે જે જિલ્લાનો આપણે આગળ ચર્ચા નથી કરી તો એમની પણ ચર્ચા કરી લઈએ હવે જ્યારે દક્ષિણ ભા દક્ષિણ ગુજરાતના અથવા સૌરાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ હોય છે એમને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઘણી વખત એમનું કન્ફ્યુઝન થતું હોય છે તો આપણે અહીંયા જોઈ લઈએ બનાસકાંઠા તો આ બનાસકાંઠાને છે એ કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો પહેલું આવશે કચ્છ બીજું પાટણ ત્રીજું મહેસાણા અને ચોથું સાબરકાંઠાની સર સરહદ સ્પર્શે છે એના પછીની વાત કરીએ મિત્રો કે બીજો કયો જિલ્લો હતો સાબરકાંઠા તો સાબરકાંઠામાં કયા આવશે એક તો બનાસકાંઠા બીજું મહેસાણા ત્રીજું ગાંધીનગર અને ચોથું અરવલ્લી તો આટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે આગળ જોઈએ મિત્રો કયો જિલ્લો જોયો હતો તો કે મહેસાણા ખાસ તો મહેસાણામાં વાત કરીએ પહેલું તો પાટણ બીજું બનાસકાંઠા ત્રીજું સાબરકાંઠા ચોથું ગાંધીનગર અને પાંચમો અમદાવાદ તો આટલા જિલ્લાની સરહદ એમાં સ્પર્શે છે તો આ રીતના આપણે જવાબ યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણ આપણે એવો પૂછાયેલો છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનવામાં બનાવવામાં આવ્યું છે ઓપ્શન એ અમદાવાદમાં ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન ડી વડોદરા અને ઓપ્શન ડી રાજકોટ તો ક્યાં આવશે મિત્રો તો ઘણા મિત્રો છે એ અમદાવાદને ટીક કરતા હોય છે કેમ તો કે અમદાવાદમાં ગાંધીજીનો આશ્રમ હતો કોચરબ આશ્રમ જે પાછળ જતા સાબરમતી આશ્રમના રૂપાંતર પામ્યું હતું નામ તો આ આશ્રમને લીધે એવું વિચારતા હોય છે પણ મિત્રો એમનો જવાબ શું આવશે તો કે ગાંધીનગર છે એમનો જવાબ આવશે તો ગાંધીનગરમાં છે એ મહાત્મા મંદિર આવેલું છે હવે આ મહાત્મા મંદિર છે એ ગાંધીનગરના કયા સેક્ટરમાં જે હાલમાં ગાંધીનગરમાં ત્રીસ સેક્ટર છે તો આ ત્રીસમાંથી કયા સેક્ટરમાં ગાંધીનગરમાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ ગાંધીનગરમાં જે મહાત્મા મંદિર છે એ કયા સેક્ટરમાં આવેલું છે હવે આ મિત્રો વાત કરીએ કે આ મહાત્મા મંદિર છે એ ક્યારે બનેલું હતું તો કે બે હજાર અગિયારમાં અહીંયા બનેલું હતું અને જે નવ જાન્યુઆરી જે નવ જાન્યુઆરી કયો દિવસ ઉજવવામાં આવે છે તો કે પ્રવાસી ભારત પ્રવાસી ભારતીય દિવસ પ્રવાસી ભારતીય દિવસ જે કોના માનમાં ઉજવવામાં આવે છે તો કે મહાત્મા ગાંધીના માનમાં ઉજવવામાં આવે છે જે નવ જાન્યુઆરીએ નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં માં ક્યાંથી આવેલા હતા તો કે આફ્રિકાથી ભારતમાં પાછા પરત ફરેલા હતા ત્યાં એના માનમાં છે એ શું કરવામાં આવે છે તો કે નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે અને આ મહાત્મા મંદિરે મંદિરમાં એમના ઘણા બધા સંમેલનો છે એ યોજાય છે કે આ છે હવે આ મંદિરની એક ખાસિયત છે કે જે કદાચ આપણે પરીક્ષામાં હવેની પરીક્ષાઓમાં આપણે પૂછાય કે આ મંદિરની ખાસિયત શું છે એ પહેલાં ચર્ચા કરીએ તો કે જે આ મંદિરના જ્યારે નિર્માણ થતું હતું કે એમના જ્યારે પાયા કરવામાં આવે છે ત્યારે તેમના ગુજરાતના બધા જ ગામડાઓ એટલે કે હાલમાં જે અઢાર હજારથી વધારે જે ગામડાઓ છે તો આ બધા જ ગામડાઓના સરપંચો વતી એમાં બધા ગામમાંથી થોડી થોડી માટી લઈને આ પાયામાં છે એ શું કરવામાં આવી છે નાખવામાં આવી છે એટલે આ એની ખાસિયત જોવા મળે છે કે જે ગુજરાત આખું એક ગણવામાં આવે છે તો કદાચ આવો સવાલ પૂછાય કે કયા મંદિરના નિર્માણમાં ગુજરાતના તમામ ગામનો ફાળો રહેલો છે તો મહાત્મા મંદિરમાં છે એ ગુજરાતના તમામ ગામોનો ફાળો રહેલો છે તો આ પ્રશ્ન પણ આપણે યાદ રાખીશું તો આ રીતના આપણે યાદ આટલી માહિતી આમાંથી યાદ રાખીશું અહીંયા મિત્રો આપણે રાજકોટ જિલ્લાની અને વડોદરા જિલ્લાની સરહદની વાત કરી લઈએ તો રાજકોટ જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે કે જેમ આપણે આગળ હમણાં વાત કરી ગયા હતા અમદાવાદ જિલ્લાની તો અમદાવાદની જેમ જ રાજકોટને પણ ઘણા બધા જિલ્લાની સરહદ સ્પર્શે છે જેમાંનું પ્રથમ મોરબી બીજું જામનગર ત્રીજું પોરબંદર ચોથું જૂનાગઢ પાંચમું અમરેલી છઠ્ઠું બોટાદ અને સાતમા નંબરનો સુરેન્દ્રનગર એટલે કે એમ કહી શકાય કે સાત જિલ્લાઓની સરહદ છે એમને સ્પર્શે છે તો આ રીતના આપણે યાદ રાખીશું આ સિવાય આપણે વડોદરાની ચર્ચા કરીએ તો કે વડોદરામાં સૌપ્રથમ આણંદ આવશે બીજું ભરૂચ ત્રીજું નર્મદા ચોથું છોટાઉદેપુર અને પાંચમું પંચમહાલ તો આટલા જિલ્લાની સરહદ છે એ આ સિવાય ખેડા પણ આવશે મિત્રો તો છ જિલ્લાની સરહદ છે એ વડોદરાને સ્પર્શે છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર કંઈક આવો છે કઈ સાલમાં ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી ઓપ્શન એ ઓગણીસો ત્રેસાઠ ઓપ્શન બી ઓગણીસો સાહીઠ ઓપ્શન સી ઓગણીસો એકસઠ અને ઓપ્શન ડી ઓગણીસો બાસઠ તો આમાંથી કયો જવાબ આવશે મિત્રો તો આવશે ઓપ્શન એ કે ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી તો કે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ના રોજ ગુજરાતમાં પંચાયતી રાજ એટલે કે સ્ત્રી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી હવે આ પંચાયતી રાજ વિશે થોડીક માહિતી લઈએ મિત્રો તો પંચાયત એટલે શું તો કે પંચાયત એટલે એનો અર્થ એવો લેવામાં આવે છે કે પંચ પંચાયતમાં પંચ તો કે પંચ એટલે કે પંચ ત્યાં પરમેશ્વર આપણી એક કહેવત જાણીતી છે તો કે પાંચ લોકો દ્વારા જે પણ કે ન્યાય આપવામાં આવે એ ન્યાય સાચો હોય એવું માનવામાં આવે છે જો કે પંચાયતી રાજની શરૂઆત તો મિત્રો ઘણા સમય પહેલાં થઈ ગઈ હતી એટલે કે ચાણક્યની જે અર્થશાસ્ત્ર જે બુક છે એમાં પણ પંચાયતનો શબ્દ છે એનો ઉલ્લેખ જોવા મળે છે પણ આપણે વધારે ચર્ચા મિત્રો એક અલગથી વિડીયો બનાવીશું એમાં આપણે વધારે ચર્ચા કરીશું પણ આપણે થોડીક માહિતી લઈએ કે ભાઈ પંચાયતની શરૂઆત ત્રિસ્તરીય પંચાયતની શરૂઆત ત્રિસ્તરીય પંચાયતની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો તો કે ભાઈ બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઇટ ના રોજ સ્તરીય પંચાયતી રાજની શરૂઆત થઈ હતી હવે આ સ્તરીય એટલે શું ત્રણ સ્તર કયા કયા ત્રણ સ્તર તો કે જોઈએ જિલ્લો તાલુકો અને ગ્રામ્ય અથવા ગામ તો આ ત્રણ સ્તરની શરૂઆત છે એ સૌ પ્રથમ બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ ના રોજ થઈ હતી કદાચ આવો પણ સવાલ પૂછે કે ભાઈ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થઈ હતી તો એમની ચર્ચા કરીએ તો કે રાજસ્થાન ક્યાંથી શરૂઆત થઈ હતી તો કે રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી અથવા બગદરા ઘણી જગ્યાએ તમને બગદરી અથવા બગદરા આપેલું હશે તો આ ગામેથી સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત થઈ હતી હવે આ પંચાયતી રાજની શરૂઆત કોણે કરી હતી તો કદાચ આવું પણ સવાલ પૂછાય તો કે એ સમયના વડાપ્રધાન કોણ હતા તો કે જવાહર જવાહરલાલ નહેરુ દ્વારા છે એ પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ પછી એટલે કે રાજસ્થાન પછી બીજું કયા રાજ્યમાં શરૂઆત થઈ હતી તો કે બીજા નંબરનું રાજ્ય છે એ કેવું છે તો કે આંધ્ર

કદાચ આપણે પૂછાય કે ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો તો કે ઓગણીસો એકસઠમાં ઘડવામાં આવ્યો હતો પણ ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે વાત કરીએ આપણે મિત્રો તો કે એક એપ્રિલ એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠના રોજ શરૂઆત થઈ હતી તો આવો પણ સવાલ પૂછાઈ શકે કે ગુજરાતમાં જ્યારે પંચાયતી રાજની શરૂઆત થઈ ત્યારે ત્યારે મુખ્યમંત્રી કોણ હતા તો યાદ રાખીશું જીવરાજ મહેતા જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા જે કયા જિલ્લામાં એમનો જન્મ થયો હતો તો કે અમરેલી ના ના લાઠીમાં છે એમનો જન્મ થયો હતો હવે આપણે મિત્રો આપણે ગુજરાતમાં શરૂઆત કરી પણ કદાચ એવો પણ હાલમાં સવાલ એવો પૂછાઈ શકે કે આ ગુજરાત શરૂઆત કરનાર કેટલામું રાજ્ય હતું તો ગુજરાત શરૂઆત કરનાર છે એ આઠમા નંબરનું રાજ્ય હતું કે જે સૌપ્રથમ રાજસ્થાને કરી બીજે આંધ્રપ્રદેશ કરી અને આમ રીતના અલગ અલગ રાજ્યો દ્વારા શરૂઆત થઈ પણ જ્યારે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠનો સમયગાળો આવ્યો ત્યારે આપણે સ્વીકાર્યું ત્યારે ગુજરાત સ્વીકારનારું કેટલામું રાજ્ય હતું તો કે આઠમા નંબરનું રાજ્ય હતું પણ આ પંચાયત છે પંચાયતી રાજ છે એમને બંધારણ દરજ્જો ક્યારે મળ્યો તો કે ઓગણીસો ત્રાણું રાજને બંધારણીય સુધારો ઓગણીસો બાણું અંતર્ગત એક્ટ બને છે અને એમાં પંચાયતી રાજનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે ત્યારથી એમને બંધારણીય દરજ્જો આપવામાં આવે છે જે ક્યારે આપવામાં આવે છે તો કે ચોવીસ એટલા માટે રાજ દિવસ કયો ક્યારે ઉજવાય છે તો કે ચોવીસ એપ્રિલે પાંચ તો પ્રશ્ન નંબર પાંચ આપણો શું છે તો કે ગુજરાતના કયા વૈજ્ઞાનિક રંગ રસાયણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે ઓપ્શન એ ત્રિભુવનદાસ ઓપ્શન બી ત્રિભુવનદાસ ગજ્જર ઓપ્શન સી ત્રિકમભાઈ ગજ્જર અને ઓપ્શન ડી ત્રિલોકભાઈ ગજ્જર હવે મિત્રો આ ઓપ્શન તમે જોશો એટલે તમને ઘણું બધું કન્ફ્યુઝન થશે જો તમે છેલ્લું વાંચેલું હશે તો આમાંથી કન્ફ્યુઝન થવાથી અથવા તમારો જવાબ ખોટો પડવાની શક્યતા પણ રહેલી છે તો આમાં કયો જવાબ સાચો આવશે તો આમાં જવાબ આપણો ઓપ્શન બી ત્રિભુવનદાસ ગજર એ આપણો જવાબ સાચો આવશે હવે ઘણા મિત્રો આવો પણ સવાલ કરતા હોય કે સર ત્રિભુવનદાસ છે અને ત્રિભુવનદાસ ગજર છે તો આમાંથી આપણે કયો જવાબ લેવો તો આપણો જવાબ શું આવશે ત્રિભુવનદાસ ગ્જર છે એ આપણો સાચો જવાબ આવશે પણ ત્રિભુવનદાસ નહીં લઈએ એનું કારણ શું છે કે આપને ઓપ્શનમાં ત્રિભુવનદાસ ગજર આપેલું છે એટલા માટે જો અહીંયા આપણે ગજર ન આપ્યું હોત તો આપણે ત્રિભુવન એમાં જવાબ લઈ શકત હવે આ ત્રિભુવનદાસની વાત કરીએ મિત્રો તો ત્રિભુવનદાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જેમનો જન્મ અઢારસો ત્રેસઠ માં થયો હતો અને એમનું મૃત્યુ ક્યારે થયું હતું ઓગણીસો વીસમાં હવે આવો સવાલ પણ પૂછાય છે ત્રિભુવન દાસનો જન્મ ક્યાં થયો હતો તો એમનો જન્મ છે સુરતમાં થયો હતો એ પણ આપણે યાદ રાખીશું ક્યાં થયો હતો સુરતમાં એમનો જન્મ થયો હતો અને પોતે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો કે રસાયણ ક્ષેત્ર સાથે એમ સંકળાયેલા છે કદાચ એમના પિતાનું નામ પૂછાય તો કલ્યાણ રાય તો કદાચ એમ પૂછાય કે ભાઈ ત્રિભુવનદાસના પિતાનું નામ શું હતું તો કે કલ્યાણ રાય હતો અને એ પોતે શું હતા શિલ્પકાર હતા એક વખત ઘટના મિત્રો આ પહેલેથી જેમ કહી શકાય ત્રિભુવનદાસને ખૂબ જ રસાયણશાસ્ત્ર સાથે સંકળાયેલા હતા અથવા ખૂબ જ રુચિ હતી હવે પોતે છે એક વખત છે એ વડોદરામાં સૌપ્રથમ પ્રોફેસરની નોકરી કરે છે અને ત્યારબાદ મુંબઈમાં પોતે પ્રોફેસરની નોકરી કરે છે હવે મુંબઈમાં એ સમયે એક ઘટના બને છે કે એ સમયે મુંબઈમાં રાણી વિક્ટોરિયા રાણી વિક્ટોરિયા નું આરસનું છે એ રાણી વિક્ટોરિયાની આરસનું છે એક સ્ટેચ્યુ ત્યાં મૂકવામાં આવ્યું હોય છે અને એ રાણી વિક્ટોરિયાના સ્ટેચ્યુ ઉપર અમુક લોકોએ રાત્રિ દરમિયાન કાળો ડામર જેવો એક કલર છે એ રાણી વિક્ટોરિયાના ચહેરા ઉપર છે એ અથવા કાંઈની સ્ટેચ્યુ ઉપર મારી દીધો હોય છે હવે આ કલર છે એ કાઢવા માટે બ્રિટિશ એટલે કે એ સમયના આપણે જે અંગ્રેજો હતા એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો છતાં પણ એ વૈજ્ઞાનિકો દ્વારા છે એ કલર ત્યાંથી નીકળતો નથી અને આરસને ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે એટલે કેમ કહી શકાય દેશ વિદેશોથી છે એ લોકો આવે છે અને આ પ્રયત્ન કરે છે પણ એ કોઈ પણ વ્યક્તિને સફળતા મળતી નથી પછી ઘટના એવી બને છે કે આ કામ છે એ કોણ ઝડપે છે તો કે ત્રિભુવનદાસ ગજ્જર છે એ વ્યક્તિ પોતે પ્રોફેસર હોય અને એ કહે છે કે હું આ કલર છે એ તમારો ત્યાંથી દૂર કરી દઈશ પણ ઘણા લોકો એમની પર મજાકમાં લે છે અને ઘણા બધા એમની માથે હસે છે કે આ વ્યક્તિ અમારાથી આ વસ્તુ થઈ નહીં તો આ તું કઈ રીતના કરી શકીશ પણ ટ્રાય કરવા માટે એમ કહી શકાય કે ત્રિભુવનદાસ ગજરને થોડો ગમથો ભાગ આપવામાં આવે છે અને આ ત્રિભુવનદાસ છે એ થોડા જ સમયમાં એ સરળતાથી આખું માથેનો કલર છે એ દૂર કરી દે છે અને આ જ રીતના આખા સ્ટેચ્યુ પરનો જે કાળા કલરનો જે કલર હતો એ આખો દૂર કરી દે છે અને ત્યારથી એમ કહી શકાય કે ભાઈ ભારતની દ્રષ્ટિએ તો એમને નામના મળે જ છે પણ વિશ્વ આખામાં એમની નામના મળે છે અને આ સિવાય એક ઘટના મુંબઈમાં હોય ત્યારે જે ઘટના બને છે તો કે ભાઈ પ્લેગ પ્લેગનો રોગ એટલે કે ઘણી વખત આપણે મરકી આપ્યું હોય છે તો મરકી નામનો રોગ છે એ કોના સમયમાં આવે છે તો કે ભાઈ એ પણ ત્રિભુવનદાસના સમયમાં જ હોય છે અને આ ત્રિભુવનદાસ છે એ પોતે આ મરકીના રોગ માટે દવા બનાવે છે જે પારામાંથી ભસ્મ બનાવે છે એ દવા આપે છે એટલે ખાસ આવા પણ સવાલ પૂછાય કે ભાઈ પારા મરકી નામના રોગની દવા કોણે શોધ બનાવી હતી તો ત્રિભુવનદાસ ગજરે છે એમની દવા બનાવી હતી તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ